नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન. મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાવાઝોડા અંગે અત્યાર સુધીના મોટા સમાચાર. વાવાઝોડા અંગે હવામાન વિભાગનું મોટું અનુમાન, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. 21મીએ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. દક્ષિણ પૂર્વ દક્ષિણ પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે તો 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે. डिप्रेशन बाद डीप डिप्रेशन बने तो शक्यता वधु. सिस्टम वावाझोड़ा में परिवर्तित थवानी शक्यता छे. लो प्रेशर सिस्टम पर हवामान विभाग की सतत नजर रहे. तो हाल में सावचेती भागरूपे सूचना अपाई छे. माछीमारों अरब सागर में दरियो न खेड़े, लो प्रेशर एरिया में बोट न लई जवा ताकीद. तो गुजरात पर असर अंगे हवामान विभाग नो अनुमान. गुजरात पर असर अंगे हाल कहेवू वहेलू रहेशे. हाल गुजरात में वरसाद की शक्यता नहीवत छे. अभी जो लो प्रेशर सिस्टम है वो साउथ ईस्ट एडजॉइनिंग साउथ वेस्ट अरबियन सी में है. यहाँ जैसे लगाया गया जो पोजीशन, ये पोजीशन में मोस्टली यहाँ पे लो प्रेशर एरिया का पोजीशन यही है. एंड उसका मूवमेंट मोस्टली वेस्ट नॉर्थ वेस्ट वर्ड यानी ईस्ट दिशा में मूवमेंट होगा. एंड मूवमेंट अभी फिलहाल इसी दिशा में मूवमेंट होगा. अगले 24 आवर में वो इंटेंसीफाई होके वेलमार्क लो प्रेशर एरिया बनने का संभावना है. लेकिन 21 तारीख का आसपास यानी अराउंड 21 अक्टूबर वो इंटेंसिफाई होके डिप्रेशन बनने का संभावना है. और डिप्रेशन बनने का संभावना है इसीलिए फिशरमैन और पोर्ट को ये सूचना दिया जा रहा है कि जो एरिया में लो प्रेशर एरिया है और इंटेंसिफाई होके डिप्रेशन 21 तारीख का आसपास होने का संभावना है, वो एरिया तक फिशरमैन ना जाए. और 21 तारीख का आसपास जब डिप्रेशन डिक्लेयर हो जाएगा उस टाइम में सीप भी वो एरिया का आसपास ना जाए. गुजरात कोस्ट में कोई वार्निंग नहीं है, बारिश होने का कोई संभावना नहीं है. हमारा कोस्ट में यानी 100 नॉटिकल माइल तक कोई डिस्टर्ब वेदर होने का संभावना नहीं. तो छोटा उदयपुर में नसवाड़ी तालुकाना खेडूतोए सूत्रोच्चार साथे विरोध प्रदर्शन कर्युं छे. पूरतो वीज पुरवठो न मळता खेडूतोमां आक्रोश जोवा मळ्यो छे. कलेडिया, रायसिंगपुरा, धामस्या सहित 15 जेटला गामोना खेडूतो एमजी विसेल कचेरी पहोंच्या हता, ज्यां तेमणे मुरझायेला कपासना छोड हाथमां लईने सूत्रोच्चार साथे अधिकारीने रजूआत करी हती. અપૂરતી વીજળીના કારણે કપાસનો ઊભો પાક સૂકવાનો ભય છે ત્યારે ખેડૂતોએ વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તો પાછોતર વરસાદથી કપાસના પાકને નુકસાન થઈ રહ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નુકસાન અંગે નિવેદન. હું આ વાતનો સ્વીકાર કરું છું. રાઘવજી પટેલ રાજ્યના ખેડૂતોના હિતમાં સરકાર વિચાર કરશે તેવું તેમણે કહ્યું. મુખ્યમંત્રી સાથે કપાસમાં નુકસાની મુદ્દે ચર્ચા કરી છે. કપાસમાં નુકસાની થઈ છે. છેલ્લે જે વરસાદ થયો એના પરિણામે સમગ્ર ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોને કપાસનું જે વાવેતર થયું છે એમાં નુકસાન થયું છે એ વાતની હું સ્વીકાર કરું છું. મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા વિચારણા પણ કરી રહ્યા છે. ઉત્પાદનનો જે અંદાજ હતો થોડો ઘટશે પણ ખરો, અને આ સ્થિતિમાં શું થઈ શકે એના બાબત અમારા મુખ્યમંત્રી શ્રી સહાનુભૂતિપૂર્વક વિચારી રહ્યા છે. કપાસના નીચા ભાવ અંગે રાઘવજીનું નિવેદન. માંગ અને પુરવઠાના કારણે ભાવ વધઘટ થતા હોય છે. સરકાર દર વખતે ટેકાના ભાવ નક્કી કરે છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તાત્કાલિક શરૂ કરવાની છે. માંગ અને ઉત્પાદનની જે પુરવઠાની જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ ભાવો વધઘટ થતા હોય છે. જો ભાવ બજારમાં ટેકાના ભાવથી નીચા જાય કે તુરત જ કપાસની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શરૂ કરવાની છે.
तो भावनगर में रखड़ता ढोरे वधु एक नो जीव लीधो छे। ढोर ना कारणे बाइक स्लीप मारी जता मौत निपजू। जहेश जेठवानू सारवार दरमियान मौत निपजू छे। युवान पोतानू बाइक लईने जई रह्यो हतो ए दरमियान घोगा सर्कल पासे ढोर आड़ू उतरता बाइक स्लीप मारी गई हती। બોટાદના જાડીલા ગામમાં ખેડૂતે ઓર્ગેનિક લીંબુની ખેતી કરી છે। છેલ્લા 7 વર્ષથી લીંબુનું વાવેતર કરીને લાખોની કમાણી કરે છે। અન્ય પાકોમાં વારંવાર નુકસાન થતું હોવાથી ખેડૂત લીંબુની ખેતી તરફ વળ્યા છે। જાડીલામાં ખેડૂતે 4 વીઘા જમીનમાં લીંબુનું વાવેતર કર્યું। અગાઉ લીંબુની ખેતીમાં ખેડૂતને 3 લાખથી વધુની કમાણી થઈ હતી, જ્યારે આ વર્ષે 7 લાખથી વધુની કમાણી થાય તેવી આશા વ્યક્ત કરી છે। આ 7 વર્ષથી કર્યું છે અને 7 વર્ષ ઓર્ગેનિક જ છે, પણ એમાં 2 વર્ષ કોરોનામાં હાવ ફેલ ગયું હતું, માથે પીડ્યું હતું, ત્યાર પછી થોડુંક વધારે મળ્યું અને ઓણ સાલ વધારે એથી વધારે મળ્યું, 3.5 લાખનું વેચાણ ઓણ કર્યું આમાં। તો સુરેન્દ્રનગરમાં વીજ કંપની સામે ખેડૂતોની ઉગ્ર રજૂઆત। 80 ગામમાં ખેડૂતોને ત્યાં હાથ ધર્યું વીજ ચેકિંગ। 1 કરોડથી વધુનો દંડ ફટકારતા ખેડૂતોમાં રોષ। ભોગ બનનાર ખેડૂતોએ મામલતદારની રજૂઆત કરી। વીજ જોડાણ ન હોવા છતાં દંડ ફટકાર્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે। બીજી તરફ છોટાઉદેપુરમાં એમજી વેસેલની બેદરકારી સામે આવી છે। પાવી જેતપુરમાં વડલી ગામમાં સ્થાનિકો વીજ પોલ ઊભો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એમજી વિસેલના કર્મચારીઓએ કામ ચોરી કરતા હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ છે। તો વીજ કંપનીના કર્મચારીને ગામના લોકોને વીજપોલ ઊભું કરવા માટે જણાવ્યું હતું। જોકે ગ્રામજનો વીજપોલ ઊભો કરતા હતા અને તે દરમિયાન એક વ્યક્તિને ઈજા પણ થઈ હતી। તો બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વધુ વકરી રહ્યો છે। હાલ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સોલા સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। સોલા સિવિલમાં રોજની 1500 જેટલી ઓપીડી આવી રહી છે। છેલ્લા 1 સપ્તાહમાં ડેન્ગ્યુના 38 કેસ, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 1400 જેટલા કેસ નોંધાયા છે। દર્દીઓની વધતી સંખ્યાના કારણે હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેથી દર્દીઓએ લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે। સોલા સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ બહાર કેસબારી શરૂ કરવામાં આવી છે, જેમાં કેસબારી અને નાણાં ભરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે। પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વરૂચિ ભોજન લેવું જોઈએ અને સંપૂર્ણ વ્યાયામ આરામ કરવો જોઈએ અને પોતાના હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈને એવું લાગે કે તાવ શરદી ઉધરસ ન હોય તો નજીકના સરકારી હોસ્પિટલ દવાખાને ડૉક્ટરને બતાવી અને સારવાર લેવી જોઈએ। અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ડેન્ગ્યુના 38 કેસ પોઝિટિવ જોવા મળેલા, મેલેરિયાના 6 કેસ, ચિકનગુનિયાના 6 કેસ, વાયરલ ઇન્ફેક્શનના લગભગ 1400 કેસ અને ટાઇફોઇડના 1 કેસ ગયા અઠવાડિયા મારી હોસ્પિટલમાં જોવા મળેલા। પીડી બિલ્ડિંગની સામે જ 8 બારી નવી શરૂ કરવામાં આવી છે અને ત્યાંથી જ ઓપીડીને લગતા કેસો કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને બારીઓની સંખ્યા વધતા લાઇનોની સંખ્યા પણ ઘટે છે અને દર્દી ખુલ્લા વાતાવરણની અંદર મોકળાશ ભર્યા વાતાવરણમાં કેસ કઢાઈ અને જે તે ઓપીડીમાં બતાવવા જઈ શકે છે। રાજકોટમાં અંધશ્રદ્ધામાં મોતની વધુ એક ઘટના સામે આવી। 24 દિવસના માસૂમને માતાએ ડામ આપ્યો, અગરબત્તીના ડામ આપતા તબિયત લથડી, સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે। તો અંધશ્રદ્ધાથી આ માસૂમ બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો અંધશ્રદ્ધામાં મોતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં 24 દિવસના માસૂમને માતા દ્વારા ડામ આપવામાં આવ્યો, જેના કારણે આ માસૂમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। અગરબત્તીના ડામ આપતા આ નાના બાળકની તબિયત લથડી હતી। તો સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હાર્દિક, અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો, માસૂમ બાળક છે તે એનો ભોગ બન્યો છે, શું અપડેટ છે, માતા વિરુદ્ધ શું કાર્યવાહી?
चोक्कस लुबना हूँ सौ प्रथम दृश्य बतावा मांगी छे माता के जमना पर पुत्र संतान ने दाम आप आक्षेप लागो अत्यारे माता ने अफसोस थत हो दृश्य पर स्पष्ट लगी रही है आ माता द्वारा बाड़क ने दाम आप हो आक्षेप है आप सीधी एमनी माता साथे बात करने प्रयास करशू बेन तमारा द्वारा अगरबत्ती पड़वा शू थू शू थू बेन घटना शू बेन तमने अफसोस आपको दुख हो रहा है बेन ચોક્કસથી જે છે અત્યારે એમની માતા બોલવા માટે તૈયાર નથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે છે અત્યારે બે વાત સામે આવી રહી છે બાળકના મોત પાછળની એક તો એવો પણ આક્ષેપ છે કે જે છે બાળકને જે પિતા છે તેમણે એવું કહ્યું હતું કે જે છે બાળકને જે અગરબત્તી તેમના પર પડી હતી અને ત્યારબાદ તેમનું દાજી જવાથી મૃત્યુ થયું હતું જોકે સામાન્ય રીતે જો કોઈ અગરબત્તીનો તિખારો પડે તો કોઈ બાળકનું મૃત્યુ થાય તે વાત માની ન શકાય ચોક્કસથી હાલ આપણી સાથે બાળકના પિતા પણ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો અગરબત્તી પડી હતી આમ છકરા મૂકીને આરતી કરતા હતા થારી મારે અગરબત્તી પડીને અડી ગઈ છકરાને જે રીતના લુબના અત્યારે એમના પિતા છે તે પણ કહી રહ્યા છે કે અગરબત્તી પડી હતી અને એમનું મૃત્યુ થયું છે પરંતુ આ વાત જે છે માનવી શક્ય નથી ખાસ કરીને જે છે બાળકને દામ દીધો હતો અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે જો કે રાજકોટના જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં અત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે આ ઘટના બાદ ચોક્કસથી તેમની માતાને જે છે ભારોભાર દુઃખ છે તેમના ચહેરા પરથી જોઈ શકાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને આ ભૂલ કરી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે હાલ જે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જે છે સમગ્ર બાબતમાં વધુ ખુલાસો થશે પરંતુ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે તેમના પિતા જે રીતના જણાવે છે કે જે રીતના માતાજીની પૂજા કરતા હતા અને એ દરમિયાન જે છે તેમનું જે અગરબત્તી પડવાથી જે છે તેમનું મૃત્યુ થયું છે ચોક્કસથી આ એક વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો કહી શકાય બિલકુલ હાર્દિક પિતાની વાત માનવામાં આવે તેવી નથી લાગી રહી આભાર સમગ્ર માહિતી બદલ તો જે અંધશ્રદ્ધા છે તેના કારણે માતા પિતાની ભૂલ છે તેના કારણે નાના માસૂમ બાળકનો જીવ ગયો તો તહેવારો ટાણે નકલનો ખેલ શરૂ થઈ ગયો છે ઘી તેલ પનીર બાદ હવે બનાવટી દૂધ ઝડપાયું છે બોટાદના બુબાવાવ ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા નકલી દૂધ બનાવવાનો કાળો કારોબાર પકડાયો જેજેરામ સંતરામભાઈ ગોંડલિયા નામનો વ્યક્તિ બનાવતો હતો નકલી દૂધ તો બોટાદ એલસીબી પોલીસે દૂધના સેમ્પલ લઈને કાર્યવાહી કરી છે સ્થળ પરથી 1550 રૂપિયાનો બનાવટી દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો મહત્વનું છે કે નકલી દૂધ કઈ રીતે બનાવવામાં આવતું હતું દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે તહેવારો ટાણે નકલનો ખેલ છે તે કઈ રીતે ચાલી રહ્યો છે ઘી તેલ પનીર બાદ હવે બનાવટી દૂધ પણ જોવા મળી રહ્યો છે આ નકલી કાળો કારોબાર છે સાવધાની જરૂરી છે કારણ કે ઠેર ઠેર આ નકલી કારોબાર ચાલી રહ્યો છે જે લોકો દૂધ લઈ રહ્યા છે તેમને ખબર નથી કે આ દૂધ તેમના આરોગ્ય માટે કેટલું જોખમી સુરતના ઓલપાડ પંથકમાંથી ગાંજો ઝડપાયો છે ગ્રામ્ય એસઓજી પોલીસે ગોથાણ ગામની સીમમાંથી ગાંજા સાથે એક આરોપીની અટક કરી છે 2.6 કિલોના ગાંજા સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે પોલીસે 36,500ના મુદ્દામાલ સાથે પરેશ પરમાર નામના આરોપીની અટકાયત કરી છે તો જૂનાગઢમાં નશામાં ધૂત યુવકે ધમાલ મચાવી છે માંગનાથ કોડ પર દુકાનની બહાર નાટક કર્યા અર્ધનગ્ન અવસ્થામાં જાહેરમાં નાટકો કર્યા દુકાનની બહાર પૂતળા સાથે વાતો કરી બાદમાં રોડ પર બેસીને નાટક કરવા લાગ્યો અને છેલ્લે રોડ પર જ સૂઈ ગયો યુવક રેડીમેડ એસોસિએશન પ્રમુખને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી પોલીસે નશામાં ધૂત આ યુવકને ઝડપી પાડ્યો હતો નરાધમ આચાર્ય દ્વારા સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે સમગ્ર પાટીદાર સમાજ અને જિલ્લા કોંગ્રેસે જાનવડ સ્કૂલમાંથી ફરજ મોકૂફ માટે આચાર્ય વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
પીડિતાની સારવાર કરતા કોટેજ સરકારી હોસ્પિટલના ડોક્ટર આરોપીના સગા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે, જેને લઈને પીડિતાના પરિવારને દબાણ કરીને રજા આપી દેવાનું પણ રટણ કરવામાં આવ્યું, જેથી પાટીદાર સમાજ અને ગ્રામજનો દ્વારા ડોક્ટરને બદલવાની માંગ કરવામાં આવી. આરોપી રાજેશ પટેલને કડકમાં કડક સજા અને વિદ્યાર્થિનીને ન્યાય માટે કલેક્ટરે ગ્રામજનોને ખાતરી આપી છે. વડોદરામાં તસ્કરો બેફામ થયા છે. શહેરના શાસ્ત્રીકુંજમાં તસ્કરોએ એક મકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો. વહેલી સવારે તસ્કરીના ઇરાદે બાઇક પર આવેલા ત્રણ યુવકો સીસીટીવીમાં કેદ થયા છે. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે, તેવામાં તસ્કરીના બનાવો વધતા લોકો પણ ચિંતામાં મુકાયા છે. નવસારીના ચીખલીમાં પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરતી ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપી ચીખલી સહિતના વિસ્તારોમાં ભીડભાડવાળા વિસ્તારમાં બાઇકનો લોક તોડીને ચોરી કરતા હતા. આરોપીઓ બાઇક ચોરી કરીને ગેરેજવાળાને આપતા હતા. પોલીસે ત્રણની ધરપકડ કરી લીધી છે. ચીખલી પોલીસે મહારાષ્ટ્રના 11 અને ગુજરાતના 10 મળીને કુલ 21 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 180,000 કિંમતની 10 બાઇક કબજે કરીને પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ વાપીમાં ટાયર ચોરે તરખાટ મચાવ્યો છે. ટાયર ચોર ગેરેજ અને ટાયરોની દુકાનોની બહારથી ટાયરોની ચોરી કરતો હતો. ટાયર ચોરે 4 વધુ જગ્યાએથી ટાયરોની ચોરી કરી અને ટાયરની ચોરી કરીને કારમાં લઈને ફરાર થતો હતો. ત્યારે દમણની એક દુકાનની બહાર રોકેલા ટાયરોની ચોરી કરીને કારમાં લઈ જતો ચોર કેમેરામાં કેદ થયો છે, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચના ઝઘડિયામાંથી જીવતા વન્ય પ્રાણીઓના વેચાણનો પર્દાફાશ થયો છે. પાણીતા ગામેથી દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરતા બે એસમોની વન વિભાગે ધરપકડ કરી છે. પાણીતાના બે એસમોએ 4 માસ પહેલા દીપડાનું જીવતું બચ્ચું પકડ્યું હતું. બંને એસમો વડોદરા ઇરફાન નામના ઇસમ સાથે જીવતા બચ્ચાને વેચવાની પેરવી કરી રહ્યા હતા. છેલ્લા 2 માસથી ચાલતા આ પ્રકરણનો મુંબઈના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ નિવારણ સંસ્થાએ પર્દાફાશ કર્યો. 1,00,000 રૂપિયા એડવાન્સ રકમમાં દીપડાના જીવતા બચ્ચાનો સોદો કરાયો. ગોરખપુર વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને સોશિયલ મીડિયાના વિડીયોમાં બચ્ચું વેચવાનું હોવાનું જાણવા મળ્યું હતું, જેનો રેલો ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુધી પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં દીપડાના બચ્ચાની કિંમત 1,00,000 રૂપિયા છે. ત્યારે દીપડાના બચ્ચાના વેચાણ પહેલા આજે સમગ્ર મામલો સામે આવ્યો. ગૌતમ પાદરિયા, હરેશ ઉર્ફે જલો, પાટણવાડિયાને વન વિભાગે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને બાતમી મળી કે આ રીતે પાણેથા મુકામે કોઈ દીપડો વેચવાની ટ્રાય કરી રહ્યો છે અને એ બાબતના વિડીયો વાયરલ થયેલ છે. ગૌતમ સૂર્યકાંત પાદરિયાના ઘરના કબજામાંથી 4 વર્ષના ઉંમરનું જીવતું દીપડાનું બચ્ચું સોદો કરવા એમ કે જે વેચાણ કરવા માટેનું તૈયાર રાખેલું એ કબજામાં લીધેલ અને એમાં ઇરફાન નામના માણસને સાથે આ સંપર્કમાં હતો અને 4 વર્ષથી બજરીગર ને એક્ઝોટિક નામના પ્રાણીઓનું વેચાણ કરતો હતો. તો સાબરકાંઠામાં હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં મહાકાળી મંદિર નજીકથી 5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું છે. મંદિર નજીક અજગર દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના સ્નેચર ક્લબના મિતુલ ઠાકોરે સ્થળ પર પહોંચીને અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગ તરફથી અજગરનું રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યું છે. તો ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી છે, જેમાં 17 જેટલા વિષયોને લઈને ચર્ચા કરવામાં આવી છે. સૌથી વધુ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના વિષયો ચર્ચાયા છે. સાથે જ નવા ઉમેરાયેલા વિસ્તારોમાંથી ચથી કોબા સર્કલ સુધી ચેઇન લિંક અને પેવર બ્લોક ફ્લોરિંગની કામગીરી માટે 2.57 કરોડના ભાવે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરવાની ભલામણ કરાઈ છે. સાથે જ મનપાના ડ્રાઈવર ફાયરમેન વર્ગ 3-4ની ભરતી બઢતીના નિયમોમાં સુધારા કરવા માટે પણ કમિશનરને ભલામણ કરાઈ છે. આ સાથે જ રાયસણ વિસ્તારમાં 80 મીટર પહોળાઈનો ભાઈજીપુરા જંકશનથી ગિફ્ટ સિટી જતો સિગ્નેચર બ્રિજ સુધીનો રોડ ડેવલપ કરવા માટે મંજૂરી આપવા પણ ભલામણ કરાઈ છે.
तो मोरबी में 14 करोड़ खर्चे भाजपनू कार्यालय कमलम बनशे। प्रदेश अध्यक्ष सी आर पाटिले तेनू खातमुहूर्त कर्यु छे। कार्यालयने लईने योजायेला कार्यक्रममां कोंग्रेस अने आपना 200 वधु कार्यकरो भाजपमां जोड़ाया छे। कार्यक्रममां सांसद मोहनभाई कुंडारिया, विनोदभाई चावड़ा अने जिल्लाना तमाम धारासभ्यो अने भाजपना आगेवानो उपस्थित रह्या। त्यारे सी आर पाटिले स्टेज परथी ज भाजप आगेवानोए आपेला योगदाननी माहिती आपी। पाटिले स्टेज पर ज बधा पासे योगदाननी उघराणी करता रमूजी माहोल सर्ज्यो। सांसद मोहनभाई कुंडारिया अने मोरबीना धारासभ्य कांति अमृतियाए आपेला 1 करोड़ 11 लाखना अनुदानने लईने पण वात करी। साथे जाहेरात करी छे के जे लोको 11,000થી વધુનું યોગદાન આપશે તેઓના નામની તકતી લગાવાશે। મોહનભાઈએ બધાને કહ્યું છે કે આ કાર્યાલય કોઈ એક વ્યક્તિથી કાર્યાલયનું નિર્માણ એ આપણે કરવું જ નથી, નહીં તો મોહનભાઈને એકલા જવાબદારી આપો। કાંતિભાઈ તો કેટલા દિવસથી કહે છે કે મોહનભાઈને ના પાડતા તો હું કરી દઉં, પણ મોહનભાઈ ના પાડે તો છે કે કાંતિભાઈ મોરબીમાં આપ તો છે જાણો કે 5 જણાને અમે ફોન કરી તો કાર્યાલય ઊભું થઈ જાય, પણ કોઈને ફોન નથી કર્યા। આજે તમે જોયું કોઈ મીટિંગ એ નહીં, કોઈને બોલાવ્યા નથી। શું કામ કે બોલાવીને આપણે એની મેરાય અમારો ટાર્ગેટ છે કે 50% મેન હોદ્દેદારો કરે, 25% કાર્યકર્તા કરે, 25% ઉદ્યોગવાળા કરે, એમ કરીને 13 કરોડ રૂપિયાનું આજે ખર્ચ છે એ પૂરું થઈ જશે। બનાસકાંઠાનું ઢેલાણા ગામ સૌ પ્રથમવાર પાણીના મીટરોથી સજ્જ થયું છે। પાણીનો બગાડ અટકાવવા નવતર પ્રયોગ ઢેલાણા ગ્રામ પંચાયતે કર્યો છે। પાણીનો બગાડ અટકાવવા માટે ઘેર ઘેર મીટર લાગતા પાણીનો બિનજરૂરી વપરાશ બંધ થયો છે। તો પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયતે પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે। આ અભિયાન અંતર્ગત ગામમાં આવેલા સમગ્ર મકાનોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા, જેના કારણે હવે વેડફાતું પાણી બંધ થયું છે। સમગ્ર ગામમાં 410 ઘરોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે, જેના કારણે